કેવી રીતે કરવાની, કઈ રીતે સ્ટેફિસ એગરિયા તમને કેસ ની અંદર પરસીવ કરવાની, તો એના માટે આપણે આજે શીખશું સ્ટેફિસ એગરિયા। તો આપણે જે પ્રમાણે મટીરિયા મેડિકા ભણી રહ્યા છીએ કે પહેલે એવા સિમ્પટમ આપણે લઈએ છીએ કે જે સિમ્પટમ કોમનલી આપણે પકડી શકીએ પેશન્ટની અંદર, કે આપણને કંઈ પણ બીજા સિમ્પટમ ના મળે તોય આપણે સિમિલિમમ સુધી જઈ શકીએ। તો પહેલું છે સ્ટેફિસ એગરિયા ઇઝ ચીલી, થર્મલી સ્ટેફિસ એગરિયા ઇઝ ચીલી, એટલે સ્ટેફિસ એગરિયાને ઠંડી ના ગમે, ગરમી ગમે, ઠંડકથી તકલીફો વધી જાય। ખ્યાલ આવે છે સાહેબ મારાથી? ઉનાળામાં આપણને વાંધો ન આવે, તાપ ગમે એટલો સહન કરી જાઉં, શિયાળો આપણાથી સહન ના થાય, પહેલે આપણને ખબર પડી જાય, હું ટોપી પહેરું ને એટલે સોસાયટીમાં ખબર પડી જાય કે શિયાળો આવી ગયો। આવા પેશન્ટ આવું બોલશે તમને, એમ નહીં કે સર આઈ એમ ચીલી, ગીવ મી સ્ટેફિસ એગરિયા, આવું નથી કહેવાનું કોઈ બી પેશન્ટ। તો આવા શબ્દો બોલશે કે હું એવો માણસ છું કે જેનું સ્વેટર પહેલું નીકળે ને છેલ્લું જાય, આવું પેશન્ટ બોલે છે, એનો મતલબ પેશન્ટ ચીલી છે। પછી એના પૂછો, નાના નાના તમે સ્વેટર બેટર થી નહીં, તમે મને એમ કહો ને તમને ઠંડી વધુ લાગે કે ગરમી વધુ લાગે, એમ નહીં। પેશન્ટ જે માહિતી આપે છે એ માહિતી ઉપરથી આપણે ડિસાઈડ કરવાનું છે કે પેશન્ટ એમ કે મને શિયાળાની અંદર છે ને આખી સોસાયટીની અંદર પહેલું સ્વેટર હું કાઢું, હું જ સ્વેટર પહેરવાનું ચાલુ કરું, તો એનો મતલબ જ એ થાય છે કે પેશન્ટ ચીલી છે, સેન્સિટિવ ટુ કોલ્ડ છે। એવું નથી કે હું માત્ર એવું જ કહી રહ્યો છું કે આપણે સેન્સેશન કે ડેલ્યુઝન કે માઇન્ડની અંદર પણ પેશન્ટને ખોદ ખોદ નહીં કરવાનું, જે મળે એ લઈ લેવાનું, એવું નહીં। થર્મલની અંદર, થર્સ્ટની અંદર, ડિઝાયર એવર્ઝનની અંદર પણ આપણને ખોદવાની જરૂર ના પડવી જોઈએ, કોમન વાતચીતની અંદરથી જ આપણને સિમ્પટમ મળી જવા જોઈએ। ફિઝિકલ પર્ટિક્યુલર પણ, ફિઝિકલ જનરલ પણ, મેન્ટલ પણ, ડેલ્યુઝન પણ, સેન્સેશન પણ, ઈચ એન્ડ એવરી સિમ્પટમ, જેટલું તમારું કેસ ટેકિંગ ઇઝી હશે, કેસ ટેકિંગ ઇઝી કોને કહેવાય કે તમારી કોમન વાતચીતની અંદરથી બધા જ સિમ્પટમ નીકળશે। ખ્યાલ આવે છે? આપણે ડાયરેક્ટ પેશન્ટને પૂછીએ તમને ઠંડી વધુ લાગે, ગરમી વધુ લાગે, શું કામ? આપણો બોન્ડ જ નથી હોતો પેશન્ટ જોડે, પણ તમારો પેશન્ટ જોડે સારો એવો બોન્ડ ક્રિએટ કરેલો હોય, સારો એવો બોન્ડ ક્રિએટ કરેલો હોય તો તમે આરામથી પેશન્ટ તમને આવી જ વાતો કરતું હોય, સાહેબ આહા ગયા શિયાળાની તો શું વાત કરું, અડદિયા ખાવાની તો મજા આવી ગઈ, આમે છે ને સાહેબ શિયાળો આવે એટલે આપણી ફેવરેટ ઋતુ, શું કામ? એક તો ઠંડી ઠંડી આમ ગુલાબી ઠંડીમાં જે સવારે વોકિંગ કરવાની મજા આવે, હું વોકિંગ કરવા જાઉં, અને ખાવા પીવાની ઋતુ, આપણે તો ખાવા પીવાના શોખીન માણસ, અડદિયા, ગુંદર પાક, સાલમ પાક બધું ખાઈ નાખીએ, એમાંય મારી વાઈફ છે એ તો કુક છે એટલે સારું સારું એને બનાવતા આવડે। આ વખતે જો સાહેબ શિયાળો આવા દો, તમને જે ખજૂર પાક ખવડાવું તમે ક્યાંય નહીં ખાધો હોય, મેન્ટલ રૂબરિકમાંથી જે લોકો ઇન્ટરપ્રિટ કરે છે આના ઉપરથી ગમે તે ઇન્ટરપ્રિટ કરી શકતા હોય, આપણને એ નથી જોવાનું એટ ધ બેઝિક લેવલ ઉપર, આપણે અત્યારે પાયામાં છીએ, બિગિનર્સ છીએ, તો આપણે શું જોવાનું છે કે પેશન્ટ ખાવા પીવાનો શોખીન છે, પેશન્ટ હોટ છે। ખ્યાલ આવે છે? બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી બનાવવાની, ખાવા પીવામાં પેશન્ટ શેનો શોખીન છે તો મોટા ભાગે વસાણાનો, સ્વીટ્સનો શોખીન છે પેશન્ટ। એ કોઈ વાર એમ નથી કીધું કે ભજીયા બનાયા હતા કે લસણવાળી ચટણીને ભજીયા ખાધા ને પરસેવો પરસેવો થઈ ગયો, આવું નથી બોલ્યું પેશન્ટ। કોઈક પેશન્ટ તમારી પાસે આવીને એવું કહે છે સાહેબ શિયાળો ભલે આમ ચાલે પણ ચોમાસા જેવું ન થાય, ચોમાસામાં જે મરચાના ભજીયા ખાધા હોય લસણની ચટણીમાં બોળીને, ઓહો હો 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 હો, એવી મોજ તો ક્યાંય ન આવે। હવે તો પેશન્ટે તમને કહી દીધું કે આઈ હેવ સ્પાઈસી ડિઝાયર, ખ્યાલ આવે છે, ઓઇલી ફૂડ ડિઝાયર ઓર ફ્રાઈડ ફૂડ ડિઝાયર, તો એમાં અલગથી પછી પૂછવાની જરૂર ના પડે, ખાલી વાતો જ કરવાની છે તમારે, કેસ ટેકિંગ એટલે વાતો, પણ પેશન્ટ ઓટોમેટિક તમને આવી રીતે માહિતી આપશે। સો ચીલી છે, થર્સ્ટલેસ છે, થર્સ્ટલેસ એટલે એને શું છે, પાણીની તરસ ઓછી લાગે છે, મે બી હેલ્થ કોન્શિયસ પેશન્ટ હોય તો પાણી વધારે પીતું હોય, પેશન્ટ પાણી કેટલું પીવે છે એનાથી આપણને મતલબ નથી, પેશન્ટને તરસ લાગે છે કે નથી લાગતી એનાથી આપણે મતલબ છે, અને એટલે એવું નહીં કે થર્સ્ટી હોય તો સ્ટેફિસ એગરિયા નહીં આપવાની, નો નેવર, એવું નથી, થર્સ્ટી હોય તો સ્ટેફિસ એગરિયા આપી શકાય, ટોટાલિટી મળવી જોઈએ, પણ જો થર્સ્ટલેસ મળે છે તો ઇટ ઇઝ વન ઇન્ડિકેશન ટોટાલિટીની અંદર જ। લેફ્ટ સાઇડેડ છે એટલે સ્ટેફિસ એગરિયાની મોટાભાગની કમ્પ્લેન ડાબી બાજુએ જ થાય, અથવા તો ડાબી બાજુથી ચાલુ થઈ અને જમણી બાજુ જાય, અથવા તો ડાબી બાજુએ વધારે તકલીફ હોય। ખ્યાલ આવે છે? તો આ એક સ્ટેફિસ એગરિયાના એવા સિમ્પટમ થયા કે જે તમે ઈચ એન્ડ એવરી પેશન્ટમાં પૂછી શકો, પેશન્ટ તમને કહે કે સાહેબ ટોન્સિલ થઈ ગયા છે અને ગળામાં દુખે છે, એટલે તમે પૂછી શકો કઈ બાજુ વધુ દુખે છે, એટલે પેશન્ટ શું કહે સાહેબ ડાબી બાજુ, પાણી કેટલું પીવસ, તરસ લાગે છે, ના સાહેબ તરસ લાગતી જ નથી અને ઠંડી બહુ લાગે છે મને,
તો યોર મેડિસિન કુડ બી સ્ટેફિસેગ્રિયા બીજી બી આવી શકે પણ સ્ટેફિસેગ્રિયા ઇઝ વન ઓફ ધેમ હવે તમે જ્યારે ટોન્સિલના કેસ ટ્રીટ કરી રહ્યા છો લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ મળી રહ્યું છે અને તો તમારી ટોટાલિટીની અંદર બે મેડિસિન આવશે લેકેસિસ અને સ્ટેફિસેગ્રિયા હવે જો પેશન્ટ હોટ હોય તો આપણે લેકેસિસ બાજુ જવાનું જો પેશન્ટ ચીલી હોય તો આપણે સ્ટેફિસેગ્રિયા બાજુ જવાનું આવી રીતે મેડિસિન યાદ રાખવાની એટલે ફટાફટ પ્રિસ્ક્રિપ્શન થાય ખ્યાલ આવે છે એકબીજાથી ડિફરન્શિયેટ કરીને યાદ રાખવાની કે સ્ટેફિસેગ્રિયા અને લેકેસિસ વચ્ચે શું ડિફરન્શિએશન છે તો સ્ટેફિસેગ્રિયા ચીલી છે અને લેકેસિસ હોટ છે સ્ટેફિસેગ્રિયા થર્સ્ટરેસ છે લેકેસિસ થર્સ્ટી છે તો આવી રીતે ડિફરન્શિયેટ કરતી જવાની મેડિસિનને એટલે કોઈ બી એક કોઈ બી કેસ આવે તમે આરામથી મેડિસિનને ડિફરન્શિયેટ કરી શકો રિકરન્ટ સ્ટાઈ એન્ડ બ્લેફરાઇટિસ રિકરન્ટ સ્ટાઈ સ્ટાઈ એટલે આંજણી આંજણી થયા કરે વારંવાર આંજણી થાય એક થાય મટે બીજી થાય અને ઘણી વખત તો એ આંજણી અડધી મટે ને અડધી રહી જાય તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર સ્ટેફિસેગરિયા હવે આંજણી થવાની ચાલુ થશે તો પહેલે ક્યાં થશે આંજણી લેફ્ટ સાઈડ ખ્યાલ આવે છે ધેન રાઈટ સાઈડ કોન્સ્ટન્ટ અર્જિંગ ટુ યુરિનેટ ઇન ન્યુલી મેરિડ યંગ વુમન એન્ડ પ્રેગ્નન્સી તમારી પાસે એક પેશન્ટ આવે છે 5 મંથ પ્રેગ્નન્સી બરોબર તમે બહુ સારા ડોક્ટર છો એન્ટીનેટલ ચેકઅપ માટે બી તમારી પાસે આવે છે અને પેશન્ટ આવીને કહે છે કે સાહેબ 5 મહિનાની પ્રેગ્નન્સી છે આના પહેલાં બી 2-3 અબોર્શન થઈ ગયા છે અને હમણાં બી છે ને એને પેશાબની બહુ તકલીફ છે પેશાબમાં બળતરા થાય વારે વારે પેશાબ જવું પડે છે પેશન્ટ તમને કહે છે આવું કે વારંવાર પેશાબ જવું પડે છે બળતરા થાય છે અને દિવસમાં લગભગ 3-4 કલાક તો મારે પેશાબ માટે જ બેસવું પડે છે એટલી તકલીફ છે અને પહેલી બધી બીજી અલગ અલગ દવાઓ લઈ લીધી પણ બહુ કાંઈ ફેર પડતો નથી હોમિયોપેથીમાં કાંઈ થશે તમે પછી કેસ લેવાનું ચાલુ કરશો બેન આના સિવાય બીજી કોઈ તકલીફ ખરી સાહેબ આ પેશાબની જ તકલીફ છે અમારા લગ્નને 5 વર્ષ થયા લગ્ન પછી અમે લોકો આબુ ફરવા ગયા હતા ને નહીં તો આબુમાં તો કેટલી ઠંડક હોય પણ તો ત્યાંય મને આ જ તકલીફ થઈ ગઈ હતી અને નાનપણની અંદર છે ને મને આંજણીની બહુ તકલીફ રહેતી હતી આટલું તમને પેશન્ટ આપી દે બીજું કંઈ પૂછવાની જરૂર રહે છે ગીવ સ્ટેફિસેગ્રિયા સો યુ કેન પ્રેક્ટિસ ઇન એએનસી ઓલ્સો એન્ટીનેટલ ચેકઅપ બરોબર છે આની અંદર બી સારી એવી પ્રેક્ટિસ થઈ શકે બર્નિંગ એન્ડ સ્માર્ટિંગ પેઇન વેન નોટ યુરિનેટ સીઝીસ વેન ધ પાસિંગ યુરિન એટલે પેશન્ટ જ્યારે કોઈ પણ યુટીઆઈનું પેશન્ટ તમારી પાસે આવે છે અને પેશન્ટ એમ કહે છે કે સાહેબ લાય બળે છે બળતરા થાય છે બર્નિંગ પેઇન થાય છે તો એને પૂછવાનું ક્યારે થાય છે પેશાબ કરતા પહેલા પેશાબ કરતા સમયે કે પેશાબ કર્યા પછી તો સ્ટેફિસેગ્રિયાના પેશન્ટની અંદર આ સિમ્પટમ તમને માર્કલી જોવા મળશે કે જે એનું પેઇન છે એ ડ્યુરિંગ યુરિનેશન સીઝ થઈ જાય સબસાઇડ થઈ જાય એટલે પેશન્ટ કલાકો સુધી શું કામ યુરિન પાસ કરવા બેસી રહે કારણ કે એને યુરિન પાસ કરે ને ત્યારે દુખાવો બળતરા નથી થતી બાકીના ટાઈમમાં થયા જ કરે છે એટલે પેશન્ટને એમ થાય કે યુરિન આવ્યા જ કરે જેથી મને બળતરાને દુખાવો ના થાય સો આને તમે ઇન્ટરપ્રિટ બી કરી શકો કે શું થાય તો કે યુરિન આવે છે તો એને સારું લાગે છે મતલબ ડિસ્ચાર્જ એમિલિયોરેશન લઈ શકાય ખ્યાલ આવે છે વોટ ઇઝ અ ટ્રુ ફોર પાર્ટ ઇટ ઇઝ ટ્રુ ફોર ઓલ જરૂરી નથી બધી જ જગ્યાએ થાય પણ જ્યારે તમને બીજા કોઈ સિમ્પટમ નથી મળતા તો આવી રીતે તમે એક સિમ્પટમને દરેક જગ્યાએ લાગુ પાડી શકો હવે કોઈ પેશન્ટ આવે છે તમારી પાસે સાહેબ સંડાસની તકલીફ છે અડસ થઈ ગયા છે અને લોહી પડ્યા કરે છે પણ ખબર નહીં સાહેબ સંડાસ પહેલાંય લોહી પડે સંડાસ પછીએ લોહી પડે અને અંડરવેરમાં બી લોહીના ડાઘા પડી જાય છે પણ સંડાસ કરવા જાઉં ત્યારે લોહી નથી પડતું પાણી હું ખૂબ ઓછું પીઉં છું અને ચીલી છું યોર મેડિસિન ઇઝ સ્ટેફિસેગ્રિયા ખ્યાલ આવે છે તો આવી રીતે આરામથી હવે આટલી નાની 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 માહિતીથી તમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો કોઈ લાંબા લાંબા કેસ લેવાની તમને જરૂર નથી આપણને લાંબા કેસ કેમ લેવા પડે છે કારણ કે આપણને પેશન્ટની લેંગ્વેજમાં પેશન્ટ બોલે છે એ આપણે સમજી નથી શકતા આપણે કન્ટિન્યુ એ એફર્ટ મારીએ છીએ કે આપણને જે લેંગ્વેજ આવડે છે એ લેંગ્વેજમાં પેશન્ટ બોલે ખ્યાલ આવે છે તમે અહીંથી બ્રિટન કે અમેરિકા રહેવા જાઓ અને પછી તમે ત્યાં જઈને એવું જ કહો કે ના તમે બધા ગુજરાતીમાં બોલો ચાલે એવું તમે અહીંથી બ્રિટન ગયા લંડન ગયા અને ત્યાં જઈને એવું કહો ના 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 હું ઇંગ્લિશમાં સાંભળીશ જ નહીં તમે બધા ગુજરાતીમાં બોલો તો આવું ચાલશે તો આપણે પેશન્ટ જોડે એમ કેમ કહીએ છીએ કે તું ભાઈ મને આવડે છે એ લેંગ્વેજમાં જ બોલ
આપણને બ્રિટન જવું છે તો આપણે ત્યાંની લેંગ્વેજ એટલે ઇંગ્લિશ શીખવી પડશે. તો એવી જ રીતે આપણે પેશન્ટ પાસેથી માહિતી લેવી છે તો પેશન્ટ જે લેંગ્વેજમાં બોલે છે એ લેંગ્વેજ સમજવી પડશે, તો આપણી હોમિયોપેથી સારી ચાલશે. ખ્યાલ આવે છે? તો પેશન્ટ જે લેમેનની લેંગ્વેજ છે, જે કોમન લેંગ્વેજ છે, એમાં આપણે હોમિયોપેથીને ટ્રાન્સફર કરી રહ્યા છીએ. હું પહેલેથી મેં તમને કીધું છે, હું કંઈ નવું શીખવાડવા નથી આવ્યો, જસ્ટ તમારા કોન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. બાકી હોમિયોપેથી જેટલી સરળ વસ્તુ દુનિયામાં બીજી કોઈ છે જ નહીં, એટલી સરળ છે હોમિયોપેથી. સો આફ્ટર યુરિનેશન સેન્સેશન એઝ ઇફ બ્લેડર ઇઝ નોટ એમ્પ્ટી. યુરિન કર્યા પછી પણ એને એવું જ લાગે કે હજી થોડુંક રહી ગયું છે, લે ફરીથી કરી લઉં, એટલે ફરીથી યુરિન કરવા જાય, એટલે કલાકોના કલાકો સુધી એને યુરિન પાસ કરવા બેસવું પડે. ઇટ ઇઝ ઓલ્સો મેડિસિન ફોર રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, રિકરન્ટ સ્ટાઈ, રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. ટીથ ડિકેડ એઝ સૂન એઝ ઇરપ્ટ. તમે નાનું બાળક જોશું, બાળક તમારી પાસે આવ્યું હશે, તમે જનરલ પ્રેક્ટિસ કરતા હશો, એના મમ્મી કહેશે સાહેબ જુઓ ને આને કાકડા ફૂલી ગયા છે, તમે કહેશો આ કલો આ, એટલે બાળક આ કલશે, ઓહો ચોકલેટ બહુ ખાય, તારા તો દાંત છડી ગયા છે, દાંત ચોકલેટ ખાવાથી ન છડે, દાંત માયાજમના કારણે છડી જાય. ખ્યાલ આવે છે? તમે જુઓ કે નાનું બાળક છે, હજી 2 વર્ષ 2.5 વર્ષનું બાળક છે, જેના દાંત આવવા જોઈએ, અને જેવો દાંત આવે ને એવો સડી જાય, દાંત આવે ને એવો સડી જાય, ખાલી તમને દાંતનું મૂડિયું દેખાય છે, અને એ બાળકને લેફ્ટ સાઈડનું ટોન્સિલ વધારે એનલાર્જ છે અને બાળક થસલેસ છે. યોર મેડિસિન ઇઝ સ્ટેફિસેગ્રિયા. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ છે, પણ આપણે એને હાથે કરીને કોમ્પ્લિકેટેડ બનાવતા જઈએ, હાથે કરીને કોમ્પ્લિકેટેડ બનાવતા જઈએ. ટીથ ડિકેડ એઝ સૂન એઝ ઇરપ્ટ, loose etching black teeth, severe pain after operation, especially abdominal operation. abdominal operation કરાવ્યા પછી જો કોઈ પણ ill effect કે pain રહી ગયું હોય ત્યારે સ્ટેફિસેગ્રિયા વિચારી શકાય. પેશન્ટ આવશે તમારી પાસે, સાહેબ પિત્તાશયમાં પથરી હતી, ઓપરેશન કરાવ્યું, મેળ નથી આવતો, દુખાવાની ગોળી ગરું એટલી વાર આરામ, પછી જેવો દુખાવાની પાવર પૂરો થઈ જાય ગોળીનો એટલે ફરી પાછો દુખાવો ચાલુ થાય છે. હાથ સોનોગ્રાફી કરાવી નાખી સાહેબ, કેટલી હાથ પકડાતું નથી, બસ એ નથી પકડાતું એની દવા આપણી પાસે છે. ખ્યાલ આવે છે? હોમિયોપેથી કેન ક્યોર ઓર કેન મેનેજ બિફોર પેથોલોજી ઇરપ્ટ્સ. પેથોલોજી થાય એના પહેલાં હોમિયોપેથી એને અબોર્ટ કરવાની શક્તિ ધરાવે છે. તો પેશન્ટ તમારી પાસે આવું આવ્યું કે સાહેબ પિત્તાશયનું ઓપરેશન કરાવ્યું હતું, કે સાહેબ અંડકોષમાં ગાંઠ થઈ ગઈ હતી ને એનું ઓપરેશન કરાવ્યું હતું, કે સાહેબ કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું, કે પેટમાં પાણી ભરાયું હતું એ કઢાવ્યું હતું, કોઈ પણ એબડોમિનલ સર્જરીની હિસ્ટ્રી મળે, એના પછી પેશન્ટ તમને કહે કે સાહેબ હવે દુખાવો જતો નથી, કંઈ પકડાતું નથી પણ દુખાવો જતો નથી, ને રોજ મારે આ ગોળીઓ નથી ખાવી, મારે હવે શું કરવું? તમે પૂછો એના સિવાય બીજી કોઈ તકલીફ? બીજું તો કાંઈ નથી, આ બસ તંબાકુ ખાઈએ ને એટલે દાંત હળી ગયા છે. સો અગેન તમને બીજું સિમ્પટમ મળ્યું, ટોબેકો ડિઝાયર અને ડિકેડ ઓફ ટીથ. તમને કાંઈ લેવાની જરૂર ખરી? હવે 3 સિમ્પટમ મળી ગયા, 3 ઇન્ડિકેશન મળી ગયા, યુ કેન પ્રિસ્ક્રાઇબ સ્ટેફિસેગ્રિયા. મિકેનિકલ ઇન્જરીઝ ફ્રોમ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે અગેન ઇટ્સ અ ઓપરેશન. ઓર પોસ્ટ સર્જિકલ કમ્પ્લેન, પોસ્ટ સર્જિકલ કોઈ પણ કમ્પ્લેન થઈ હોય તો એમાં સ્ટેફિસેગ્રિયા વિચારી શકાય. સ્પેશિયલી ફિસ્ચ્યુલા, નોન હિલિંગ વુન્ડ્સ, તો એની અંદર સ્ટેફિસેગ્રિયા બહુ જ સારું અસર આપે છે. બરાબર, મારી પાસે એક પેશન્ટ છે, મારી પાસે આવ્યા કે ઇનવોલન્ટરી યુરિનેશન થઈ જાય છે ઓન કફિંગ સ્નીઝિંગ એ ટાઈમે, અને કમ્પ્લેન ક્યારથી શરૂ થઈ? તો કોથળીનું ઓપરેશન કરાયું, શું કામ કે કોથળીની અંદર ગાંઠ હતી, અને એના પછી શું થયું? તો એના પછી આ તકલીફ થતી હતી એટલે પેશાબની કોથળીનું ઓપરેશન કરાયું, પણ તોય તકલીફમાં ફેર ના પડ્યો એટલે બીજી વાર કરાયું, તોય ફેર ના પડ્યો, હવે એ કહે છે ત્રીજી વાર ઓપરેશન કરાવો, અને હવે પેશન્ટ મારી પાસે આવ્યું. સો આઈ પ્રિસ્ક્રાઇબ સ્ટેફિસેગ્રિયા, અને આફ્ટર સ્ટેફિસેગ્રિયા પેશન્ટ ઇઝ બેટર મોર દેન 70-80%. નથી હવે એટલી બધી તકલીફ નથી જેટલી એને પહેલા તકલીફ થતી, સારો એવો બ્લેડર ઉપર કંટ્રોલ આવી ગયો છે, બસ એટલી હિસ્ટ્રી ઇનફ છે પ્રિસ્ક્રાઇબ કરવા માટે. આફ્ટર સર્જિકલ કમ્પ્લેન્સ, બરોબર છે, સર્જરી પછી કમ્પ્લેન થઈ, યુરિનરી ટ્રેકની કમ્પ્લેન થઈ, તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ઓફ સ્ટેફી ના, ઇટ ઇઝ અ સ્ફિયર ઓફ એક્શન ઓફ સ્ટેફિસેગરિયા.
અને ચીલી પેશન્ટ છે, થસલેસ છે, બસ વાત આ પૂરી થઈ ગઈ. તમારે બે ત્રણ સિમ્પટમ કી નોટ મળે છે અને એની સાથે એનું જે સ્ટેટ મેચ થાય છે, પ્રિસ્ક્રાઇબ મેડિસિન કોન્ફિડન્ટલી. અત્યારે પેશન્ટ આઉટ ઓફ ટ્રીટમેન્ટ છે, કંઈ નથી થતું, સારું છે તો દવા નથી લેતા, ખ્યાલ આવે છે, તો પ્રિસ્ક્રાઇબ કરી શકાય. સ્લીપ્સ ઇન ડે ટાઈમ, સ્લીપલેસ એટ નાઇટ વિથ વાયોલન્ટ ગ્યાવનિંગ. પેશન્ટ તમારી જોડે આવ્યું છે અને આ કન્ટિન્યુ બગાસા ખાયા કરે, બગાસા ખાયા કરે છે તમારા કેબિનમાં બેઠો બેઠો. તમે જુઓ છો તો એના દાંત સડી ગયા છે, બે જ ઇન્ડિકેશન મળી ગયા. એક ઇન્ડિકેશન ત્રીજું ગમે તે મળે એટલે તમારી મેડિસિન કન્ફર્મ થઈ જાય કે આને સ્ટેફિસેગરિયા જ આપવાની છે, ખ્યાલ આવે છે. ઓબ્ઝર્વેશન તમારું કીન હોવું જોઈએ. આપણને કેસમાં માહિતી શું કામ નથી મળતી? એક તો આપણને પેશન્ટની ભાષા નથી આવડતી, પેશન્ટ બોલે ઇંગ્લિશમાં ને આપણે બોલીએ ગુજરાતીમાં, એટલે તમારું પેશન્ટનું કોઈ દિવસ બોન્ડ મેચ જ ના થાય, એકબીજાને સમજી જ ના શકાય. તમારે બે વાત કરવી પડે, કાં તો પેશન્ટને હોમિયોપેથી શીખવાડી દેવું પડે એટલે પેશન્ટ આવીને બોલે આ ડોક્ટર ચીલી થસલેસ રિકરન્સ ટાઈ અને મને લેફ્ટ સાઇડ કમ્સ ઇન વધારે થાય છે અને કેરીજ ઓફ ટીથ ડિકેડ ટીથ છે, સો ગીવ મી સ્ટેફિસેગરિયા. આવું શીખવાડી દેવાનું બધા પેશન્ટને, તો એ બધી જ માહિતી આપશે તમને. અને અથવા તો પેશન્ટ જે લેંગ્વેજમાં બોલે છે એ જગ્યાએ તમારે જવું પડે. સો કોઈ પણ, નોટ ઇન અ ડોક્ટર પેશન્ટ રિલેશનશીપ, બટ કોઈ પણ રિલેશનશીપ જ્યારે તમે હેન્ડલ કરતા હોય તો એ રિલેશનશીપમાં તમે બે સેમ લેવલ કે સેમ વેવલેન્થ ઉપર આવીને વાત કરશો તો જ એ રિલેશનશીપ ટકશે. આઈધર ઇટ ઇઝ ફ્રેન્ડશીપ, ડોક્ટર પેશન્ટ રિલેશનશીપ, તમારું રિલેશનશીપ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, મા બાપનો સંબંધ હોય કે બીજું કોઈ પણ વિશ્વનો સંબંધ હોય, જો તમારી વેવલેન્થ મેચ નહીં થાય, તમારા બેની વાતચીતનો જે ટોન છે, તમારા બેની જે ભાષા છે એ મેચ નહીં થાય, તો તમે ક્યારે એકબીજાને સમજી નહીં શકો ને નહીં સમજી શકો એટલે શું થશે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે એટલે રોંગ મેડિસિન, ખ્યાલ આવે છે. એ કહેશે કંઈક, તમે સમજશો કંઈક, તમે પૂછશો કંઈક ને એ સમજશે કંઈક ને જવાબ આપશે કંઈક. ઇન ડોક્ટર પેશન્ટ રિલેશનશીપ એટલે તમને અલ્ટિમેટલી રોંગ માહિતી મળી, ખોટી માહિતી મળી, અને ખોટી માહિતી લીડ્સ ટુ ખોટી મેડિસિન, ખ્યાલ આવે છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે સેન્સેશનનો ઉપયોગ એવા પેશન્ટમાં જ કરવાનું કે જેનું લેવલ સેન્સેશન સુધીનું છે. ડેલ્યુઝનનો ઉપયોગ એવા પેશન્ટમાં કરવાનું કે જેનું લેવલ ડેલ્યુઝન સુધીનું છે. અને સેકન્ડ થિંગ કે તમને પણ સેન્સેશન અને ડેલ્યુઝન આવડતા હોવા જોઈએ, ખ્યાલ આવે છે. મેન્ટલ રૂબ્રિક કે મેન્ટલ ઇન્ટરપ્રિટેશનનો ઉપયોગ ત્યારે જ થાય કે એક તમને આવડતું હોય અને બીજું પેશન્ટ આપતું હોય. મારું લેવલ કયું છે? તો થર્સ્ટી, થર્સ્ટલેસ, ચીલી, હોટ, ડિઝાયર, એવર્ઝન. સો મારા પેશન્ટોનું લેવલ પણ એવું જ છે, ખ્યાલ આવે છે. હું પેશન્ટના લેવલે હોમિયોપેથીને લઈ જવા માંગુ છું એટલે બીજા બધા લોકોને તકલીફ કેમ થાય છે, ઘણા બધા તમારા મિત્રોને, કારણ કે એ લોકો દરેક પેશન્ટને પોતાના લેવલ ઉપર લઈ જવા માંગતા હોય કે પછી શું એમ શું કરી કરીને એને લેવલ અપ કરતા જાઓ, આ લેવલમાંથી આ લેવલમાં લઈ જાઓ. જ્યારે હું એમ કહું છું કે તમારી હોમિયોપેથીને લેવલ પેશન્ટના લેવલ સુધી લઈ જાઓ. પેશન્ટ ડિઝાયર એવર્ઝન બોલે છે તો ડિઝાયર એવર્ઝન ઉપર લઈ જાઓ. પેશન્ટ થર્મલ બોલે છે તો થર્મલ ઉપર લઈ જાઓ. પેશન્ટ કીનોટ બોલે છે તો કીનોટ ઉપર લઈ જાઓ. પેશન્ટ ઇન્ડિકેશન બોલે છે તો ઇન્ડિકેશન ઉપર લઈ જાઓ. પેશન્ટ પ્રમાણે હોમિયોપેથીને શિફ્ટ કરો, નહીં કે તમારી હોમિયોપેથી ફિક્સ હોય ને એ પ્રમાણે પેશન્ટને તમે લઈ શિફ્ટ કરો. આપણે ફેઇલ જઈએ છીએ એનું કારણ આ છે, કારણ કે આપણને આવડતું આટલું હોય ને આપણો ઈગો હોય આટલો, ખ્યાલ આવે છે. એટલે આપણે દરેક પેશન્ટને આપણા લેવલ ઉપર લઈ આવવાની ટ્રાય કરીએ, જે ના થાય અને એટલે આપણે ફેલ જઈએ, ખોટા રિઝલ્ટ મળે. થ્રોસ અવે થિંગ્સ અ પર્સન હુ ઓફેન્ડેડ હિમ ઇન એંગર, ગુસ્સાની અંદર એ છૂટું ઘા કરે, ખ્યાલ આવે છે. હવે નાના બાળકોમાં આ સિમ્પટમ તમને બહુ જોવા મળે. નાનું બાળક છે, તમે જુઓ છો નાનું બાળક આવ્યું છે અને દાંત બધા સડી ગયા છે બાળકના, અને એના મમ્મી કહે છે સાહેબ એક નંબરનું બાળકસ છે જેને તે છૂટું ઘા કરે છે બધી જગ્યાએ. સો યોર મેડિસિન ઇઝ ક્લિયર ના, સેકન્ડ મેડિસિન ઇઝ ટ્યુબરકુલાઇનમ, ખ્યાલ આવે છે. તો એમાં એક ડિકેડ ઓફ ટીથ જોવા મળે છે અને આની અંદર પણ ડિકેડ ઓફ ટીથ જોવા મળે છે, એમાં પણ થ્રોઈંગ થિંગ જોવા મળે છે, આમાં પણ થ્રોઈંગ થિંગ જોવા મળે છે. ટ્યુબરકુલાઇનમ ઇઝ થર્સ્ટી એન્ડ સ્ટેફિસેગરિયા ઇઝ થર્સલેસ. સો ડિફરન્શિએટ
તમે ખાલી એક્ઝામિનેશન કરો એમાં જ તમારી મેડિસિન ક્લિયર થઈ જાય, પણ તમારું લેવલ એવું હોવું જોઈએ કે તમે ઈ લેવલે જઈને બધું શોધી શકવા જોઈએ. આપણી તકલીફ ઈ છે કે મહેનત આપણે નથી કરવી, મહેનત પેશન્ટ જોડે કરાવડાવવી છે. ખ્યાલ આવે છે? ભાઈ તું મને મેન્ટલ આપ, હું કઈ નહીં કરું, તું મેન્ટલ આપ. એના બદલે પેશન્ટ જે આપે છે એ લઈ લેવાનું, મહેનત આપણે કરવાની. આપણે મહેનત કરશું તો આપણે શીખશું, આપણે ઇંગ્લિશ શીખી જશું તો યુકેની અંદર આખા યુકેમાં આપણને ક્યાંય તકલીફ નહીં પડે. પણ આપણો પ્રયાસ એવો હોય છે કે યુકેના બધા જ માણસો ગુજરાતી શીખે, ઇમ્પોસિબલ વસ્તુ છે. ખ્યાલ આવે છે? અને એટલે હોમિયોપેથી પોપ્યુલર નથી થતું. બધા હોમિયોપેથનો આવો જ ટ્રાય હોય છે, બધા એટલે રોંગ, મોટા ભાગના. અમુક હશે કે જે પેશન્ટ લેવલ સુધી જઈ રહ્યા છે, પણ મોટા ભાગના લોકોનો આવો ટ્રાય હોય કે બધા લોકો હોમિયોપેથી સમજે, હોમિયોપેથી સમજીને આવે અને પછી એ પ્રમાણે અમને કેસ આપે. નો, તમે યુકેની અંદર ગયા છો, તમે બ્રિટનની અંદર ગયા છો તો તમારે ઇંગ્લિશ શીખવું પડે, તમે તમિલનાડુની અંદર જાઓ છો તો તમારે તમિલ શીખવી પડે. તમે એવો આગ્રહ ન રાખી શકો કે તમિલનાડુની અંદર હું જાઉં ને તમિલનાડુના બધા જ લોકો ગુજરાતી શીખીને આવે. સો એવો આગ્રહ આપણે રાખીએ એટલે તમિલનાડુની અંદર આપણે સ્વીકાર્ય થઈએ નહીં. ખ્યાલ આવે છે? એટલે સોસાયટીની અંદર હોમિયોપેથી સ્વીકાર્ય થઈ નથી. બીજી બધી પેથીસ છે એ મોર પોપ્યુલર છે ધેન હોમિયોપેથી. શું કામ કે એ પેશન્ટના લેવલ ઉપર જઈને પ્રિસ્ક્રિપ્શન કરે. શું થાય છે? દુખે છે, હા દુખાવાની ગોળી આ છે, આ લઈ જાઓ, ફલાણી ફાકી લઈ લો, આમ લઈ લો, આ લઈ લો. પેશન્ટના લેવલ ઉપર જઈને પ્રિસ્ક્રિપ્શન થાય છે. જ્યારે આપણે શું એવું દુર્લક્ષ સેવીએ છીએ, આપણો કન્ટિન્યુ એફર્ટ હોય કે લોકો હોમિયોપેથી સમજીને આવે ને મસ્ત કેસ આપે મને, એટલે હોમિયોપેથી પોપ્યુલર નથી. અને આપણે જો હવે હોમિયોપેથીને પોપ્યુલર કરવી હશે, ઘર ઘર હોમિયોપેથી, હર ઘર હોમિયોપેથી કરવી હશે, તો એના માટે આપણે પેશન્ટના લેવલ ઉપર જવું પડશે. અને આપણા જે આ પ્રયાસો છે, હું તમને ગુજરાતીમાં એટલે જ શીખવાડી રહ્યો છું, કદાચ ત્રણ જણા તમે શીખતા હશો અને યુટ્યુબ ઉપર બીજા ત્રણ જણા જોતા હશે, છ જણા સિવાય કોઈ જોતું નહીં હોય, પણ એ છ તો છ, પણ એ પેશન્ટના લેવલે જઈને ટ્રીટ કરશે તો હોમિયોપેથી એટલી પોપ્યુલર થશે. ટ્રેમ્બલિંગ ફ્રોમ એંગર એન્ડ આફ્ટર ઇમોશન, જેઠાલાલવાળી સિરિયલ જોઈ છે? બાપુજીને ગુસ્સો આવે ત્યારે જોયું છે? જોયું છે બાપુજીને ગુસ્સો તો ટ્રેમ્બલ કરે છે ને આખા જેઠિયા, બસ તો ટ્રેમ્બલિંગ આવે, એંગર થાય ત્યારે ટ્રેમ્બલિંગ આવે, ફેસ રેડ થઈ જાય, જા તું નાખે આ નાખે આ જા, આ શું છે? ટ્રેમ્બલિંગ છે. સો બાપુજી કેન બી સ્ટેફી સેકરી. હા હા, બિનાઇન પ્રોસ્ટેટિક હાયપરટ્રોફી, એંગર ટ્રેમ્બલ, એંગર વિથ ટ્રેમ્બલિંગ. સો બાપુજી કેન બી સ્ટેફી સેગરિયા, કિરદાર ઓફ બાપુજી. ખ્યાલ આવે છે? સો બાપુજીએ મને કેસ આપ્યો નથી આપ્યો, છતાંય બાપુજીની સિમિલિમમ મળે છે ને, એના વ્યવહાર ઉપરથી, એના વર્તન ઉપરથી, એના બધા ઉપરથી તમે કેસ લઈ શકો. જરૂરી નથી કે પેશન્ટ આવે એસી ચેમ્બરમાં બેસે, મસ્ત તમને રૂપિયા આપે અને કેસ આપે તો જ કેસ ટેકિંગ થાય. નો, તમારું મિશન હોવું જોઈએ તો તમે ક્યાંય પણ કેસ લઈ શકો છો. આર્થરાઇટિક નોડોસાઇટ્સ ઓન ફિંગર્સ, ફિંગર્સ જોઈન્ટ્સ છે જે નાના નાના, એના ઉપર તમને નોડોસાઇટ્સ જોવા મળે. આ તમને ગાઉટ, આરએ આવા કેસીસની અંદર જોવા મળશે. તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર સ્ટેફી સેગરિયા. વાટ સેન્સિટિવ ટુ ટચ, આને ફરીથી તમે જનરલાઇઝ કરો તો એવરી કમ્પ્લેન ઇઝ સેન્સિટિવ ટુ ટચ. બની ગુસેન, ખ્યાલ આવે છે? ભૂલ ક્યાં થાય છે? આપણે કેન્ટિયન એરામાં એટલા બધા જતા રહ્યા છીએ કે આપણે બોની ગુસેનને સાવ ભૂલાવી દીધા છે. સેન્સિટિવ વાટ્સ, હવે પેશન્ટ તમારી પાસે વાટ્સ લઈને આવ્યું, સાહેબ જુઓ ને અહીંયા મસ્સો છે, મસ્સો છે, અને તમે જેવું આમ જોવા ગયા ને અડ્યા, એને કીધું ઉહ, બસ સ્ટેફી સેગરિયા ખા. ઇટ્સ અ થેરાપ્યુટિક, ઓરિજિનલ થેરાપ્યુટિક આ છે. પેશન્ટ મસ્સો લઈને આવ્યું, મસ્સો એકદમ કઠણ છે, પાણા જેવો છે, ધેન યોર મેડિસિન વિલ બી કોસ્ટિકમ ઓર કેલ્કેરિયા કાપ. મસ્સો એકદમ પોચો છે, યોર મેડિસિન કેન બી સેપિયા. કોલીફ્લાવર લાઈક મોટી ગ્રોથ છે, યોર મેડિસિન કેન બી થુજા. તમે મસ્સો જોયો અને જેવું મસાને અડક્યા તેમાંથી લોહીની ટસ ફૂટી ગઈ, યોર મેડિસિન કેન બી નાઇટ્રિક એસિડ. અને તમે મસ્સો જોયો અને પેશન્ટે બૂમ પાડી નાખી મસાને અડ્યા એના ભેગા, તો યોર મેડિસિન કેન બી સ્ટેફી સેગરી. આ મસાના થેરાપ્યુટિક્સ છે, વાટ્સના થેરાપ્યુટિક્સ છે. આવી રીતે જે પ્રેક્ટિસ થાય એને થેરાપ્યુટિક વે ઓફ હોમિયોપેથી કહેવાય, હું સમજ્યો છું એ પ્રમાણે.
તો તમારું નોલેજ એટલું હોવું જોઈએ કે તમે જોઈને પકડી શકો એને કે આ કઈ મેડિસિનનો મસો છે. જોઈ નથી પકડાતું તો બીજા સિમ્પટમની ટોટાલિટી બનાવો. એટલે તો હનીમેન સાહેબે આપણને વે આપ્યો છે. એમને ખબર હતી કે દરેક ડોક્ટર આવી રીતે પકડી નહીં શકે, એટલે એમણે કીધું કે તમે પેશન્ટને જનરલ લો, મેન્ટલ લો, ડિઝાયર લો, એવર્ઝન લો, ટોટાલિટીમાં એ જ મેડિસિન આવે તમારે. ખ્યાલ આવે છે? સો વોટ ઇઝ સેન્સિટિવ ટુ ટચ? એપેટાઇટ, રેવનસ હંગર ઇવન વેન સ્ટમક ઇઝ ફૂલ ઓર ફોર ડેઝ બિફોર અટેક ઓફ ફીવર. સાહેબ, ભૂખ લાગે એટલે જબરદસ્ત, મને તાવ આવવાનો હોય ને એટલે મને ખબર પડી જ જાય, મને બહુ ભૂખ લાગવા માંડે. આવું સિમ્પટમ તમને પેશન્ટ આપે, તમે વાતચીત કરતો, પેશન્ટ અત્યારે તમારી પાસે દવા લેવા આવ્યું છે બીજી કોઈ કમ્પ્લેન માટે, પેશન્ટને હરસની કમ્પ્લેન છે અથવા તો બેકએકની કમ્પ્લેન છે, પણ ડ્યુરિંગ વાતચીત ઓર કેસ ટેકિંગ તમને પેશન્ટ આવું કહે છે તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર સ્ટેફિસેગરિયા. ક્રેવિંગ ફોર ટોબેકો બટ કેન નોટ ટોલરેટ ટોબેકો, ટોબેકોની ક્રેવિંગ બહુ થાય પણ એને ટોબેકો એગ્રાવેશન પણ કરે છે. એગ્રાવેશન ફ્રોમ મિલ્ક, બ્રેડ એન્ડ સ્ટિમ્યુલન્ટ્સ, જે ડિઝાયર પણ છે અને એગ્રાવેશન પણ છે. સો આવા કોઈ પણ સિમ્પટમ મળે, તમારી પાસે પેશન્ટ આવ્યું છે રેસ્પિરેટરી કમ્પ્લેન લઈને કે સાહેબ ઉધરસ બહુ આવે છે, રાતે સુવા નથી દેતી એવી ઉધરસ આવે છે, સૂકી ઉધરસ છે, અને તમે એક્સરે જો છો તો એક્સરેની અંદર લેફ્ટ સાઇડેડ લંગની અંદર કોન્સોલિડેશન છે, બરોબર છે, અને પેશન્ટને પૂછો છો કે કાકા કોઈ વ્યસન ખરું? હા સાહેબ, બીડી પીવું છું. પાણી કેટલું પીવો? ના, પાણી બહુ તરસ નથી લાગતી. યોર મેડિસિન બી સ્ટેફિસેગરિયા. કમ્પ્લેન એક્સ વાય ઝેડ, તમે એને પેથોલોજી એક્સ વાય ઝેડ કોઈ પણ નામ આપો, પણ જ્યારે ઇન્ડિકેશન મળે છે તો યોર મેડિસિન વિલ બી અ સિમિલિમમ ઇન્ડિકેટેડ મેડિસિન. હોમિયોપેથી આટલી સરળ છે, સાવ સિમ્પલ, આરામથી કરી શકે, કોઈ બી કરી શકે, નાનકડું 5 વર્ષનું છોકરું મેડિસિન આપી શકે. એલમેન્ટ્સ ફ્રોમ, કદાચ આખી મટીરિયા મેડિકલમાં સૌથી વધુ એલમેન્ટ્સ ફ્રોમ હશે તો એ આ મેડિસિનની અંદર હશે. એન્ગર વિથ ઇન્ડિગ્નેશન, પ્રાઇડ, એનવી ઓર ચેગ્રીન્સ. એન્ગર એટલે ગુસ્સો આવવો, ઇન્ડિગ્નેશન એટલે રોષ, પ્રકોપ. સાચી રીતે ગુસ્સો હોય ને લાંબા ટાઈમ સુધી રહે તો એને ઇન્ડિગ્નેશનમાં ગણતરી કરી શકાય. પ્રાઇડ એટલે સ્વાભિમાન, એનવી ઈર્ષ્યા, ચેગ્રીન શું થશે? પછી છે સપ્રેસ્ડ એન્ગર. ગુસ્સો બે પ્રકારનો હોય, વન ઇઝ એક્સપ્રેસ્ડ એન્ગર, અનધર ઇઝ સપ્રેસ્ડ એન્ગર. એક્સપ્રેસ્ડ એન્ગર એટલે શું? ગુસ્સો આવે એટલે તરત વ્યક્ત કરી નાખે, અને સપ્રેસ્ડ એન્ગર એટલે તમે એને પૂછો તને ગુસ્સો, મને ગુસ્સો ના આવે, ગુસ્સો આવે જ નહીં મને. ખ્યાલ આવે છે? તને તો હું જોઈ લઈશ પછી. ખ્યાલ આવે છે? તો આ એન્ગર સપ્રેસ્ડ છે, ગુસ્સો આવે પણ પેશન એને એક્સપ્રેસ નથી કરતો, દબાવી રાખે છે ગુસ્સાને. એના માટેનું કારણ કોઈ પણ હોઈ શકે, કોઈ પણ કારણ હોઈ શકે. યસ, ચેગ્રીન એટલે ચીડ, માનભંગ. ઈ માણસ છે ને હું જોઈશ ને તો આમ કરી નાખીશ, ચેગ્રીન. ખ્યાલ આવે છે? મને એના એને એને એનું મોઢું જોઉં તો મને એમ થાય કે આમ એને આમ કરી નાખું. સો ઇટ ઇઝ અ ઇન્ડિગ્નેશન વિથ ચેગ્રીન. ખ્યાલ આવે છે? આવું તમને મળે સાહેબ, તમને ઘણા બધા એવા મળશે લોકો કે એમને અમુક અમુક લોકો પ્રત્યે એવી ચીડ થઈ ગઈ હોય. સાહેબ એને જોઉં એટલે તો મને એમ થઈ જાય કે આમ જાણે એને હમણાં વેતરી નાખું, લાઈક ધેટ, ઇટ્સ અ ચેગ્રીન. સપ્રેસ્ડ એન્ગર, આને જ સપ્રેસ્ડ એન્ગર કહેવાય કે એ જે તે ટાઈમે કશું કરી ના શકે, દબાવી રાખે, અને એ લાવા ભરાતો હોય, અંદર ભરાતો જાય ભરાતો જાય, એક દાડે કોક દાડે વિસ્ફોટ થાય, કોઈ પણ પેથોલોજીના નામે વિસ્ફોટ થઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હા, આશા પૂરી નથી, મેં તને એવી નથી ધારી, તું મને દગો દઈશ, તો ઇટ ઇઝ ડિસઅપોઇન્ટમેન્ટ. એણે મારી જોડે આવું કર્યું સાહેબ, મેં એનું આટલું રાખ્યું, એ લોકો બહારે જતા તો એમના ઘરનું ધ્યાન હું રાખતો, એમના ઢોરાને બધું સંભાળતો, આમ કરતો, અને છેલ્લે મને 500 રૂપિયાની જરૂર પડી તો એમણે ના પાડી દીધી, અને 200 રૂપિયા આપ્યા તો આખા ગામને સંભળાયું કે આણે મેં આને 200 રૂપિયા આપ્યા. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ સ્ટેફિસેગરી, ઇટ્સ કોલ્ડ ડિસઅપોઇન્ટમેન્ટ્સ. ધાર્યું તો એવું ન થયું. ખ્યાલ આવે છે? એટલે પેશન્ટ જ્યારે તમને વર્ડ્સ આવા બોલશે
સાહેબ ઈ આવો માણા નીકળ્યો, મેં ધાર્યું નતું ઈ આવું કરશે. સો ઇટ ઇઝ ડિસઅપોઇન્ટમેન્ટ. પેશન્ટ એમ નહીં કે સર આઈ હેવ ડિસઅપોઇન્ટમેન્ટ, ગીવ મી અ સ્ટાફ સેગરી, એ નથી કહેવાનું. એવું ખ્યાલ આવે એ તમારી લેંગ્વેજમાં તમે સમજ્યા, હવે એને પેશનની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવાની છે. સાહેબ મેં કેટલું રાખ્યું એમનું, પરણીને આવીને ત્યારનું એક દીનું મને સુખ નથી મળ્યું. આવીને એમના બાપા માંદા પડ્યા, એમની સેવા કરી, પછી એમની મા માંદા પડ્યા, એમની સેવા કરી, ત્યાં એમને પેરાલિસિસનો એટેક આવ્યો, એની સેવા કરું છું. ને બોલો પરમ દાડે છે ને એમણે અમારા એક સંબંધી આવ્યા હતા ને એમને એમણે એવું કહી દીધું કે આ તો છે ને કાંઈ કરતી નથી, આવી છે ને તેડુની મારા માથે પડી છે. બોલો સાહેબ એમણે આવું કર્યું. સો ઇટ ઇઝ ડિસઅપોઇન્ટમેન્ટ. ખ્યાલ આવે છે? મોર્ટિફિકેશન, અગેન માનભંગ થવો. ખ્યાલ આવે છે? મારું જાહેરમાં અપમાન કરી નાખ્યું સાહેબ, હું માઇક ઉપર બોલવા ઉભો થયો તો એને કહી દીધું બેસ બેસ, મને બેસાડી દીધો. સો ઇટ્સ અ મોર્ટિફિકેશન, હવે હું એને નહીં છોડું. ખ્યાલ આવે છે? ચેખરીન ઈ માણસ ઈદીનો મારી આંખમાં છે. ઇન્ડિગ્નેશન, બધું ભેગું છે, એકબીજા સાથે સંકળાયેલું છે. એટલે હું તમને માઇન્ડમાં જવાની વારંવાર ના પાડું છું એટ ધ બેઝિક લેવલ, કે તમે બધું મિક્સ કરી નાખશો. કોને ચેગ્રીન કહેવાય, કોને મોર્ટિફિકેશન કહેવાય, કોને ઇન્ડિગ્નેશન કહેવાય, કોને એંગર કહેવાય અને કોને ડિસઅપોઇન્ટમેન્ટ કહેવાય, એ બધું તમને ડિફરન્શિએટ કરતા આવડે પછી જ માઇન્ડ રૂબ્રિક લેવા. ત્યાં સુધી આપણે થસ્ટીન થસલેસ ને ચીલી ને હોટ ને કરવાનું, રિઝલ્ટ મળશે એની 110% ખાતરી. અને મેને ક્યાંય નથી લખ્યું માઇન્ડ વગર રિઝલ્ટ ન મળે. ખ્યાલ આવે છે? અને મેં લખ્યું છે સિમિલિમમ રૂડનેસ ઓફ અધર્સ. બધાની વચ્ચે મનોજભાઈએ મને ખખડાયો, કેવા રૂડલી વાત કરે છે, આવી કઈ વાત થતી હોય, હવે હું એમને નહીં છોડું. એમના ઉપર મને ડાજ તો છે, જે દી મારા હાથમાં આવી ગયા ને દી ગયા. સ્કોન્ડ ઓર રિપ્રોચ્ડ બીઈંગ, એટલે રિપ્રોચ્ડ એટલે વારંવાર એના ઉપર કોઈ ખીજાતા હોય, વારંવાર ખીજા, તમે બરોબર કામ નથી કરતા, તમને કંઈ કામ નથી કરવું, હું રોજ તમને ખખડાવ ખખડાવ કરતો હોઉં તો તમારી અંદર એ એંગર હોય, તમે મને કંઈ કહી નથી શકતા, પણ એ એંગર કન્ટિન્યુઅસ તમારી અંદર સપ્રેસ થયા કરે છે અને કન્ટિન્યુ એ પ્રોસેસ થયા કરે છે. સાયલેન્ટ ગ્રીફ, એક દુઃખ લાગી ગયું હોય, એમણે એવું કહી દીધું ને ઈદીથી મને લાગી ગયું સાહેબ. ખ્યાલ આવે છે? ડિસઅપોઇન્ટેડ લવ, બ્રુડિંગ ઓન સેક્સ્યુઅલ સબ્જેક્ટ્સ. આ બધા જે વસ્તુ હતું ને એક પાર્ટ ઓફ સ્ટેફિસ એગ્રિયા હતું. ખ્યાલ આવે છે? અલગ અલગ તમને લેયર્સ ઓફ સ્ટેફિસ એગ્રિયા મળે. જરૂરી નથી કે એક પેશન્ટમાં બધું જ ફિટ થાય, આમાંથી કશું બી મળી શકે. હવે સેકન્ડ શું છે? બ્રુડિંગ ઓન સેક્સ્યુઅલ સબ્જેક્ટ્સ, એટલે કન્ટિન્યુ એને સેક્સના જ વિચાર આવ્યા કરે અને એના ઉપર જ એ વિચાર્યા કરે. અમુક પેશન્ટ્સ તમને આવીને કહે છે, મોટાભાગે મેલ પેશન્ટ્સ, કે હું કોઈ સારી છોકરી કે સારી ફિમેલ જોઉં એટલે મને આવા વિચારો આવી જાય, તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સ્ટેફિસ એગરી. ખ્યાલ આવે છે? અથવા તો હું ફિલ્મ જોતો હોઉં તોય મને આવા વિચારો આવે. તો નિખાલસતાથી અમુક લોકો કબૂલાત કરી શકે, તો એવા લોકો તમને આવું રૂબ્રિક કે આવું ઇન્ડિકેશન આપી શકે. બાકી તો બધાને એક મોહરું પહેરવું ફરજિયાત છે. સોસાયટીમાં એક્સેપ્ટેબલ થવા માટે બધા લોકો એક મોહરું પહેરીને ફરતા હોય છે, કે જેથી સારા દેખાય, સારા લાગે, હકીકતમાં સારા હોતા નથી. ખ્યાલ આવે છે? ફ્રાઇટફુલ ડ્રીમ્સ, એના ડ્રીમ્સ કેવા હોય? ફ્રાઇટફુલ. હવે બીજા જનરલ્સ હજી ક્યાં મળી શકે? આમાંથી કોઈ બી સિમ્પટમ મળે તમને સાહેબ,